યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચેથી બોટાદ પરત પહોંચ્યો વિદ્યાર્થી, કુલહાર કરી વિદ્યાર્થીનું કર્યું સ્વાગત. હાલ યુક્રેન અને રશિયાની વસ્તી યુદ્ધ ચાલી રહ્યું છે, જે યુદ્ધના કારણો ભારતના અંદાજે 20,000 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનના અલગ અલગ શહેરોમાં એમબીબીએસના અભ્યાસ કરવા ગયેલા હોય ત્યાં સલવાયા છે, જેને લઈ ભારત સરકારે મિશન ગંગા નામ આપી વિદ્યાર્થીઓને ભારત પોતાના દેશ ભારતમાં લાવવાની કામગીરી હાથ ધરાય છે. ત્યારે આજરોજ બોટાદ શહેરનો વિદ્યાર્થી નિમેશ ભગવાનભાઈ હરિયલ, જે યુક્રેનના ટેનોફિલ સિટીમાં અભ્યાસ માટે ગયો હતો, જે વિદ્યાર્થી ટેનોફિલથી પોલેન્ડની બોર્ડરે પર પહોંચ્યો હતો, ત્યાં પહોંચ્યા બાદ ભારત સરકાર દ્વારા આ વિદ્યાર્થીને મિશન ગંગા દ્વારા એરલિફ્ટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો અને દિલ્હીથી ગાંધીનગર લવાયો હતો. ત્યાંથી આજરોજ આ વિદ્યાર્થી બોટાદ મુકામે તેના ઘરે પહોંચ્યો હતો. આ વિદ્યાર્થી ઘરે પહોંચતા કુલહાર દ્વારા પરિવારજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થી ઘરે પહોંચતા હાશકારો અનુભવ્યો હતો. નિમેશ ભગવાનભાઈ, મારું ફાધરનું નામ ભગવાનભાઈ છે, મારી મમ્મીનું નામ મરગાબેન છે. તમે યુક્રેન અભ્યાસ માટે ગયા હતા, ત્યાં યુદ્ધ ચાલુ હતું, કેવી પરિસ્થિતિ હતી ત્યાં? યુક્રેનમાં અમે રાત સવારના 5 વાગ્યાના બોમ્બ ફીટો હતો, પછી ત્યાંથી અમે બોર્ડર જવા નીકળી ગયા. ત્યાંથી 35 કિલોમીટર ચાલીને બોર્ડર આવી ગયા. પછી બોર્ડરના બહુ માણા ભેગા હતા, કેટલા હજાર માણા હતા. ત્યાં ભીડ ભાડમાં બધું આમ 3-4 દી ખાધા વગર રહ્યા, પાણી માન માન મળ્યું. પોલેન્ડમાં ત્યાં સૈનિકો બહુ હેરાન કરતા હતા, યુક્રેન વાળા સૈનિકો. અને પછી ત્યાં ભારત સરકારે મદદ કરી, અમારું બસ બંધાવી, ત્યાંથી બીજી બોર્ડર લઈ ગયા પોલેન્ડની. પછી ત્યાંથી અમે શાંતિથી પોલેન્ડ પહોંચી ગયા અને પોલેન્ડમાં પછી એક હોટલ હતી, એ હોટલમાં અમે 1-2 દી રહ્યા અને પછી મિશન ગંગામાં અમે અહીંયા આવતા રહ્યા. ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા જે મિશન ગંગા હેઠળ તમને પરત લાવવામાં આવશે, શું કહેશું સરકારને? સરકારે ઘણી મદદ કરી છે લાવવામાં, અમને સેફ લાયા અમને સરકારનો ખૂબ. તમારું નામ? મારું નામ ભગવાનભાઈ કશનભાઈ હરિયલ. ભગવાનભાઈ, તમારો પુત્ર યુક્રેનમાં હતો, જ્યાં યુદ્ધ શરૂ હતું, કેટલી ચિંતા હતી તમારો પુત્ર ત્યાં હતો ત્યારે? ચિંતા હતી, પણ હું તો વારેવાર ફોન કરતો હતો કે એ હોલકરા શેર હતો એટલે બહુ તકલીફ હતી, પણ આપણે થોડી વાર હિંમત થાય ને કે ચારે બધું અહીંયા એનકો શરૂ થઈ જાય અને ચારે જોખમમાં આવી જાય, એટલે એ માટે હું કહેતો હતો અહીંયા હતો ને. તો બાપા કે અહીંયા યુદ્ધ નથી ગઈ, કે આજથી 700-800 કિલોમીટર આગું છે, કંઈક ભલે હોય, પણ આ તો બોમ્બમાંથી થાય ને ત્યાં 700-800 કિલોમીટર આવી જાય. એટલે પછી એને એક ટિકિટ કઢાવી હતી, એ ટિકિટ રદ થઈ, એ પછી આ સરકારે બહાર પડ્યું કે આમાં લાવવાના છે તો મિશનમાં. તો પછી અહીંયાથી એક બસ બાંધી, બસમાં એ પોલેન્ડ પગી ગયા. અને પછી મને કે બાપા કે હવે તો ફોન નહીં લાગે, પોલેન્ડમાં પગી જાય, પણ વાંધો નથી, હું 5-7 દી પગી જઈશ, ફોન લાગે ન લાગે બરોબર. પછી થોડી ચિંતા થતી હતી, પછી સરકારનું કેવું હતું એટલે આપણે કઈ વાંધો નહોતો, આપણે સરકાર લાવવાના છે, ચિંતા બિલકુલ કરી નથી. કેટલો આનંદ હા, છોકરો હાજર આવે તો આનંદ તો બધાને હોય જ છે ને. સરકારનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ એમને, અને મોદી સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ, ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ ધન્યવાદ બરોબર.